नमस्ते विद्यार्थी मित्रों, नवयुग स्कूल द्वारा आयोजित डिजिटल लेक्चर श्रेणी में आप सर्वनु हार्दिक स्वागत करूँ छू। आज आप आसपास विषय में पाठ 15 जेनु नाम है बजार थी घर सुधी, ए पाठ भणवानो छे। तो चलो शुरुआत करिए। आ पाठ में एक वैशाली नामनी छोकरीनी वात करवामां आवी छे। आ पाठ में वैशाली अने एनु कुटुंब रहेतु होय छे। वैशाली अने एना कुटुंबमां एना पप्पा, मम्मी, एनो मोटो भाई अने एनो नानो भाई जेनु नाम होय छे छोटू, ए बधा ज लोको साथे रहेता होय छे। वैशालीना पप्पा शाकभाजी वेचे छे अने वैशालीनुं कुटुंब सवारे 3 વાગે જાગી જાય છે। ગામમાં બધા જ લોકો ત્યારે ગાઢ નિંદરમાં હોય છે, એટલે બધા જ લોકો સૂતા હોય છે અને વૈશાલીનું કુટુંબ તો વહેલા 3 વાગે જાગી જાય છે, કારણ કે એના પપ્પા શાકભાજીનો ધંધો કરતા હતા, તો બજારમાં તાજા શાકભાજી લેવા જવાનું હોય એટલે એના પપ્પા અને એના કાકા એ બજારમાં ટેમ્પો લઈને તાજા શાકભાજી લેવા જાય છે। ત્યારે વૈશાલી અને એના મમ્મી એ આગળના દિવસના જે શાકભાજી વધ્યા હોય એ કોથળામાંથી બહાર કાઢે છે અને લારીમાં ગોઠવે છે। વૈશાલીના પપ્પા અને વૈશાલીના કાકા એ 6:30 વાગ્યે બજારમાંથી શાકભાજી લઈને ઘરે આવે છે। ઘરે આવે ત્યારે બધા તાજા શાકભાજી પાથરે છે અને લારીમાં બધા જ લોકો જુદા જુદા ગોઠવે છે અને પાણીનો છંટકાવ કરે છે। પછી 7 વાગ્યે વૈશાલીના પપ્પા તો શાકભાજીની લારી લઈને વેચવા નીકળી જાય છે। વૈશાલીના પપ્પા કહે, જો શાકભાજી વેચવામાં થોડુંક મોડું થાય, એટલે કે ઘરેથી નીકળવામાં મોડું થાય, તો રોજના જે ગ્રાહક હોય એ બીજા પાસેથી શાક લઈ લે છે, એટલે સવારે 7 વાગે તો વૈશાલીના પપ્પા નીકળી જ જાય છે। પછી વૈશાલી તો 6:30 વહી જાય છે। પછી એનો મોટો ભાઈ અને એના પિતાજી માટે છોટું છે, વૈશાલીનો નાનો ભાઈ, એ જમવાનું લઈને જાય છે। જ્યારે 10 વાગે છે રાતે, ત્યારે વૈશાલીના પપ્પા અને એનો મોટો ભાઈ એ ઘરે આવે છે અને 11:30 બધા જ લોકો પાછા સૂઈ જાય છે અને સવારે વહેલા જાગીને રોજનું જેમ જે કામ હોય એ કરવા લાગે છે। બાળમિત્રો, તમને પાઠ સમજવાની મજા પડી હશે। હવે બોર્ડ ઉપર આપેલું છે, કૌંસમાં આપેલી શાકભાજી અને ફળોની યાદીમાંથી ક્યાં જલ્દી બગડી જાય છે અને ક્યાં થોડા દિવસો સુધી સારા રહે છે તે લખો। કૌંસમાં શાકભાજી અને ફળના નામ આપ્યા છે, તો જલ્દી બગડી જાય તેવા ફળ અને શાકભાજી લખવાના છે અને થોડા દિવસ સારા રહી શકે તેવા અને સારા રહી શકે તેવા ફળો અને શાકભાજીના નામ લખવાના છે। તો કૌંસમાં જોતા જઈએ, આપણે પેલું છે પાલક, તો પાલક છે એ જલ્દીથી બગડી જાય છે, તો આપણે આ બોક્સમાં લખી નાખશું પાલકો। ત્યાર પછી બટાટા છે એ થોડા દિવસ સારા રહી શકે, તો આપણે આ બોક્સમાં લખી નાખશું બટાટા। ત્યાર પછી કેળા છે એ જલ્દી બગડી જાય, એના પછી દૂધી છે એ થોડા દિવસ સારી રહી શકે, તો આપણે અહીંયા બોક્સમાં લખી નાખશું દૂધી। ટમેટા છે એ જલ્દી બગડી જાય, એના પછી આપેલું છે આદુ, આદુ છે એ થોડા દિવસ સારું રહી શકે, તો આપણે અહીંયા લખી નાખશું આદુ। એના પછી મેથીની ભાજી છે એ જલ્દીથી બગડી જાય, તો આપણે આ બોક્સમાં લખીશું મેથીની ભાજી। ત્યાર પછી સુરણ છે એ થોડા દિવસ સારું રહી શકે એવી શાકભાજી છે, તો આપણે આ બોક્સમાં લખીશું સુરણ। ત્યાર પછી આપેલું છે શિયાળામાં થતા 3 ફળના નામ લખો, તો શિયાળામાં કયા કયા ફળ થાય, તો આપણે લખીશું બોર, જામફળ અને આમળા। ત્યાર પછી ઉનાળામાં થતા 3 ફળના નામ, તો ઉનાળામાં કેરી, દ્રાક્ષ અને તરબૂચ। ત્યાર પછી ચોમાસામાં થતા 3 ફળના નામ, તો ચોમાસામાં થતા ફળના નામમાં આવશે જાંબુ, રાસબરી અને ખારેક।
બાળ મિત્રો, તમારે આજે હોમવર્કમાં જલ્દીથી બગડી જાય તેવા ફળ અને શાકભાજી, થોડા દિવસ સારા રહી શકે તેવા ફળો અને શાકભાજી, આપણે એ વર્ગીકરણ કર્યું એ, અને શિયાળામાં થતા ફળના નામ, ઉનાળામાં થતા ફળના નામ અને ચોમાસામાં થતા ફળના નામ, એ બે તમારે આજે લખવાનું છે. જય શ્રી કૃષ્ણ.